મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકાનો લાભ હું ઉઠાવી રહ્યો છું। સૌ પ્રથમ કુદરતનો, પછી આપ સૌનો આભાર હું માની રહ્યો છું। ઋણ તો ચૂકવી શકી નથી આપ સૌનો, પણ આભાર માની આપ સૌને વધાવી રહ્યો છું। મિત્રો, આમ તો જીવનમાં ઉત્સવ ઘણા આવે છે, પણ શાળા કક્ષાએ વાત કરીએ તો શાળા પ્રવેશ ઉત્સવ એટલે શાળાનો સૌથી પહેલો અને અનેરો ઉત્સવ, જેમાં પ્રવેશ મેળવનાર બાળકો તો શાળા રૂપી બાગના સૌરભમય પુષ્પની નાજુક કળીમાં હોય છે, ત્યારે એ કળીને ખીલવવા અને શિક્ષણ રૂપી સૌરભ પ્રદાન કરવાની જવાબદારી અમ શિક્ષકોના શું પ્રેરે છે, ત્યારે અમારા ઉત્સાહ અને યોગ્ય માર્ગદર્શન આપનાર અને પોતાનો કિંમતી સમય ફાળવીને આપણા આ અવસરમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન એવા મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ શ્રી શ્રીમતી અંજનબેન આર પટેલનો હું શાળા પરિવાર થકી અંતઃકરણપૂર્વક આભાર માનું છું। કન્યા કેળવણી વિશે આપણને માહિતગાર કર્યા એવા જિલ્લા પંચાયત સદસ્ય રેશ્માબેન એમ ગણપતિનો હું શાળા વતી આભાર માનું છું। તથા ગુણવત્તાયુક્ત શિક્ષણની તરફમાં પોતાના માર્ગદર્શન હેઠળ અવિરત સલાહ અને સૂચન થકી શાળામાં નાવીન્ય અનુભવો પૂરા પાડનાર આપણા સીઆરસી કોઓર્ડિનેટર સાહેબ શ્રી અલ્પેશભાઈ એમ રાવળનો પણ હું શાળા પરિવાર થકી આભાર માનું છું। તથા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ચડોળ ગામના સરપંચ શ્રી શ્રીમતી નેહાબેન એમ પટેલ, કે જેઓ ગામ સહિત આપણી શાળા પ્રતિ પણ હંમેશા અનેક વિષય પ્રત્યે ધ્યાન દોરે છે, તો તેઓનો પણ હું આજના અવસરે શાળા પરિવાર થકી આભાર માનું છું। શાળાકીય પ્રવૃત્તિ પ્રતિ હંમેશા દેખરેખ રાખનાર અને શાળાના હિતાર્થે પોતાના વિચારો આપનાર એવા એજન્સીના અધ્યક્ષ હંસાબેન બી કણઝારિયાબેનનો પણ હું શાળા પરિવાર તરફથી આભાર માનું છું। મેડિકલ ઓફિસર રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ ડોક્ટર વિંગલબેન પટેલનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું। મિત્રો, હવે દાતા માટે કહેવાયું છે કે દાતા માતા જગમાં જુઓ, નિસ્વાર્થ છે બેનના કામ, દાતા તો આ જગમાં પુણ્ય તનુ ભયધામ। તો આપણી શાળાના વિકાસ માટે સહયોગ દેનાર દાતા શ્રી શ્રી શિવ શક્તિ સહયોગ સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ ઉમરગામના શ્રી મણિભાઈ પટેલ, રાજુભાઈ શાહ, પ્રકાશભાઈ શર્મા નો પણ હું શાળા પરિવાર થકી હૃદયપૂર્વક આભાર માનું છું। તથા આપણા આ ગરિમાપૂર્ણ કાર્યક્રમની સર્વાંગી સફળતા માટે અનુભવી માર્ગદર્શન હેઠળ સુચારુ આયોજન, અસરકારક સંકલન અને અમલીકરણમાં પોતાનો શીલ ફાળો દેનાર આપણી શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ રાજપૂતનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે સમગ્ર શાળા પરિવારના મારા સાથી મિત્રો કે જેઓએ આજના આ સરસ કાર્યક્રમમાં પોતાની જવાબદારી સારી રીતે નિભાવી અને કાર્યક્રમની તૈયારીમાં પોતાનું યોગદાન આપી કાર્યક્રમને સફળતાના મુકામે લઈ ગયા છે, તો તેઓને પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। આંગણવાડી બહેનોને પણ હું શાળા પરિવાર થકી ખૂબ ખૂબ આભાર માનું છું। આપણા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીગણ, મહેમાનો, અન્ય ગામના સભ્ય નાગરિકો અને જેમના વિના કાર્યક્રમ જ અશક્ય છે એવા શાળારૂપી ભાગમાં ખીલી રહેલા તમામ ભૂલકાઓનો પણ હું શાળા પરિવાર થકી આભાર માનું છું। તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જેમનો જેમનો ફાળો રહેલો છે તે સૌનો ખૂબ ખૂબ આભાર। અંતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનતા તેઓ ભવિષ્યમાં પણ આપણા પથદર્શક રહેશે એવી આશા સહ એક પંક્તિ કહી મારી વાણીને વિરામ આપું છું। આપ આવ્યા હમ આગળ દીપાવ્યા, એની શુભાની મહેક રહેશે, આપના શબ્દોની સરવાણીની ચહેક એવી કે જે કાયમ રહેશે, આપની હાજરીથી હમ બાળકોનું સુંદર નામાંકન છે ત્યારે ઘણું કહેવું છે પણ સમયનું સીમાંકન છે। ફરીથી આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ।